वर्तमान समय में कोरोना वायरस नु संक्रमण वधी जता जिला में लोकोनी आर्थिक स्थिति पर तेनी विपरीत असर पड़ी रही छे, जेना कारणे बनासकांठा जिलानी तमाम गौशालाओ अने पांजरापोळमां लोको द्वारा आपवामां आवतुं दान हवे बंध थई गयुं छे। सरकार तरफथी पण कोई सहाय मळी रही नथी त्यारे बनासकांठा अने पाटण जिलाना गौशाळाना संचालको द्वारा लाखणीना शेकरा खाते मीटिंगनुं आयोजन करायुं हतुं અને ગૌશાળા સાથે જોડાયેલી વિવિધ માંગણીઓ સાથે સરકારમાં રજૂઆતો પણ કરી હતી। આજે આ સંચાલકો દિયોદરના વાતમ ગૌશાળા ખાતે આવી પહોંચ્યા હતા અને દિયોદર ધારાસભ્ય શિવાભાઈ બુરિયા સમક્ષ વર્તમાન સમયની પરિસ્થિતિ અંગે વાકેફ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર પાઠવતા સંચાલકોએ આ બાબતે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લોકો કોરોના વાયરસના ઝપેટમાં છે અને કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, જેની સીધી અસર ગૌશાળાઓમાં રહેલા અબોલ પશુઓ ઉપર પડી રહી છે। તેથી આ પશુઓના નિભાવ માટે સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે। બનાસકાંઠા જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળા ચલાવતા તમામ ગૌ ભક્તો, બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લાના મને વાતમ ગૌશાળામાં આવેદન પત્રક આપવામાં આવેલ છે। ખરેખર આવી કપરી પરિસ્થિતિમાં સરકારને ગૌઓ માટે કંઈક વિચારવું જરૂરી છે। આગળના રાજા મહારાજાઓ લાખ લાખ ગાયની સેવા કરતા, હું તો એવું માનું છું કે સરકારને અત્યારના રખડતી જે ગાયો છે એના માટે કાયમી ધોરણે એવો નિર્ણય કરવો જોઈએ કે તમામે તમામ ગુજરાતની કે ભારતની ગૌશાળાઓ સરકાર નભાવશે। આપણે હિન્દુ સંસ્કૃતિમાં ગૌ માતા જેટલો કોઈ પુણ્ય નથી, અને આ બધા જે મારી જોડે રજૂઆત લઈને આવ્યા છે તે બદલ પહેલો તો અહીંયા બધાને હું અભિનંદન આપું છું કે ગૌઓ માટે આટલી બધી મહેનત કરે છે, કરનાર વ્યક્તિ પણ દુનિયામાં કોક જ હોય છે। મારી જેટલી આનામાં બનશે તેટલી તમામે તમામ મજૂરી કરી સરકારને જેટલું મારે મથવું છે મથી, અને ગૌઓ માટે સહાય મળે અને એમના ઘાસચારા માટે સરકાર પૂરું કરે એવી મારી પૂરેપૂરી સરકારના ઉધી રજૂઆત કરીશ। અને મારી બનતી મહેનતથી મને કહેવામાં છે કે રૂબરૂ મુલાકાત કરવી છે, મારે બે દાડા થોડુંક કોમ છે, બે દાડા પાસે કોઈ પણ રીતે મુખ્યમંત્રીને અંદર ટાઈમ માજીશ અને આપણે બધા જ એક દાડો દઈને મુખ્યમંત્રીને મળી અને આના માટે જેટલી બનશે એટલી પૂરેપૂરી મદદ કરવા માટે હું તૈયાર છું। એક સાથે જ્યારે ગાયોના નિભાવ માટેની માંગણી કરવા આવ્યા છે ત્યારે માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયાએ આજે કહ્યું પ્રમાણે અમે આ લાગણીને સરકાર સુધી પહોંચાડીશું અને છેલ્લે સુધી સરકારને કાનથી આંબળીને પણ જગાડીશું। મારે સરકારને પૂછવું છે કે પડોશમાં રાજસ્થાનની કોંગ્રેસની સરકાર 40 રૂપિયા પર ગાય દીઠ આપે છે, નાના પશુને 20 રૂપિયા આપે છે, કમલનાથની કોંગ્રેસમાં સરકાર હતી એણે દરેક ગામે ગૌશાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાયોના નામે વોટ લઈને આજે ગાયો માટે એક રૂપિયો આપવા તૈયાર નથી। કેશુભાઈની સરકાર સુધી પૈસા આપ્યા, નરેન્દ્રભાઈને શું પેટમાં દુખ્યું, કેમ ગાયોના પૈસા તમે બંધ કર્યા છે? આજે ફરી મારે પ્રશ્ન પૂછવો છે કે આદરણીય વિજયભાઈ, આપે ગયા વર્ષે 5 મહિના માટે પૈસા આપ્યા હતા, આપનો આભાર માનીએ છીએ, પરંતુ કાયમી ધોરણે આ ગ્રાન્ટ આપવામાં આવે અને પશુદિષ્ઠ આ ગાય તો અમારી માતા છે અને તમારી પણ માતા છે, તમે ગાયોના નામે વોટ પણ લીધા છે તો તમારી નૈતિક ફરજ બને છે, તમે સાથે આવો, આપણે સાથે મળી અને ગૌ માતાની ભક્તિ કરીએ, ગૌ માતા માટે યોગદાન આપીએ અને સરકાર કાયમી ધોરણે ગાયો માટે ગ્રાન્ટ આપે એના માટે અમારી વિનંતી છે।